નમસ્કાર. જામનગરમાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવી ચૂક્યો છે. જિલ્લા કલેક્ટરે યોજેલી પત્રકાર પરિષદમાં આ અંગે અધિકૃત ઘોષણા કરવામાં આવી છે. કલેક્ટરે જામનગરની જીજી હોસ્પિટલના 5 નિષ્ણાંત તબીબોના નંબર પણ જાહેર જનતા માટે જાહેર કર્યા છે. કોઈને પણ એવું લાગે કે કમને કોરોના વાયરસની અસર છે અથવા તો એ અંગે માર્ગદર્શન જોતું હોય તો તેઓ એકદમ નિશ્ચિંત થઈને એ નંબર પર કોલ કરી અને નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન લઈ શકે છે. આ અંગે પત્રકાર પરિષદમાં તેમણે વધુ વિગતો આપી હતી. મિત્રો, આપ સૌને ખ્યાલ છે કે કોરોના વાયરસનું સ્પ્રેડ ધીમે ધીમે ભારત દેશમાં પણ કેસો નોંધાઈ રહ્યા છે. આના તકેદારીના ભાગરૂપે અમે જામનગર જિલ્લામાં 5 મોબાઈલ નંબર અમે આપી છે. એ નંબર આપણે ખાસ કરીને ન્યૂઝ સ્ક્રીન ઉપર જ્યારે આવતા હશે આપ લોકો જામનગરના બધા લોકો એને નોટ કરે. એ નંબર છે 6352691931 અને આ જ રીતે 3132333435 5 નંબર. આ નંબર ઉપર આપને વોટ્સએપ કોલની પણ ફેસિલિટી હશે, જે આપણે કોઈ પણ છેલ્લા એક મહિનામાં અગર ફોરેન ટ્રાવેલની કોઈ હિસ્ટ્રી હોય કે કોઈ પણ ફોરેનના લોકો સાથે આપ સંપર્કમાં આવ્યા હશો તો મારી વિનંતી છે કે આપ આ નંબર ઉપર આપ સંપર્ક કરો. એમાં જીજી હોસ્પિટલના મારા નિષ્ણાત ડૉક્ટરો એમાં આપણને માર્ગદર્શન આપશે. અને જ્યારે પણ આપને એવું લાગે કે થોડા પણ કોરોના વાયરસનો શંકા છે અથવા કોઈ પણ જાતનો વાયરલ અગર ઇન્ફેક્શન થયું હોય તો આપ લોકો સેલ્ફ ક્વોરન્ટાઇન થઈ જાઓ, એટલે આપ રૂમમાં પોતાના રહો અને બીજા કોઈને પણ સંપર્ક નહીં કરવા વિનંતી છે. ખાસ કરીને કોઈ પણ આઇટમ આપણે ટચ કરવાના નહીં અને એ રીતે નહીં કરવાના કે જેથી બીજાને પણ કદાચ એ ચેપ એને લાગી જાય. આ નંબર ઉપર આપ સંપર્ક કરશો એટલે મારા જે નિષ્ણાત ડૉક્ટરો છે આપના ઘરની પરિસ્થિતિ પણ જોઈ લેશે, આપ કઈ જગ્યા ઉપર છો, અને જે જરૂરત પડે તો અમારી એમ્બ્યુલન્સ અને અમારા ટીમ આવીને આપનો જે સેમ્પલ લેવાના છે ટેસ્ટિંગ કરવા માટે એ અમે લઈ લઈશું. એ ટેસ્ટિંગ કરવાની ફેસિલિટી જામનગર જીજી હોસ્પિટલમાં અમે નવી ઊભી કરી છે. અને ગભરાવાની જરૂરત નહીં, આપ જ્યાં છો એ જગ્યા ઉપર આપ ક્વોરન્ટાઇન થઈ જાઓ, એટલે બીજા સંપર્કમાંથી આપ નીકળી જાઓ અને અમને સંપર્ક કરો જેથી અમે તમને જે કોઈ જરૂરી મેડિકલ માર્ગદર્શન હોય એ અમે આપી શકીએ. આજે બપોર પછી એક કેસ અમારે પાસે એક આવ્યા છે જે કદાચ શંકાસ્પદ કેસ છે. એમાં અત્યારે અમે એનો સેમ્પલ લઈને અને અમે ટેસ્ટિંગ માટે આપી છે. 8 કલાક પછી આપણને જાણકારી મળશે, એટલે શક્ય છે કે લેટ નાઇટ અમને આ કન્ફર્મ થઈ જશે કે એમાં કોઈ કોરોના વાયરસનો શંકા છે કે કેમ. અમે લોકોને અપીલ કરીએ છીએ કે આપ લોકો સામેથી આવો અને વોલેન્ટરીલી આપ ડિસ્ક્લોઝ કરો કે ભાઈ આપે આપનો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી છે કે કેમ, અને આપે કોઈ પણ એવા ફોરેન નેશનલ જેને સાથે કદાચ આપને એવું લાગે કે કોન્ટેક્ટ થયું હશે તો આપને બતાવો. એ જે મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે આ ભાઈ શિપ ઉપર કામ કરતા હતા અને એમને છેલ્લા એક મહિનામાં સાઉથ કોરિયા અને જાપાન બંને દેશની મુલાકાત કરી છે.